યાત્રાધામ દ્વારકામાં ભારે વરસાદ જોવા મળી રહી છે રસ્તાઓ જયારે બેટમાં ફેરવાયા છે રસ્તા ઉપર વરસાદી પાણી છે આ પાણી લોકોના ઘરમાં પણ ઘુસ્યા છે ત્યારે મોડી રાત્રે ન્યૂઝ એટીન અહી પહોંચ્યું છે દ્વારકાના જે રહેણાંક વિસ્તારો છે તેમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે તે આપ જોઈ રહ્યા છો અહીં શેરડી છે આ ઉપરાંત અહી માલ સમાન છે તે વેર વિખેર થયો છે ઘર અંદર જ કયા પ્રકારની પરિસ્થિતિ છે તે દેખાડવાનો પ્રયત્ન કરીશું મારા કેમેરા સહયોગી દીપક કહીશ અહી રસોડાની અંદર જે પ્રકારે સ્થાનિક છે તે સ્થાનિક હાલ કાદવ કિચન નું જે સામ્રાજ્ય છે તે સામ્રાજ્ય જામ્યું હોય તેને સાફ સૂફ કરી રહ્યા છે જે કિચન નો માલ સામાન છે અહી રેફ્રિજરેશન છે તે પણ હાલ પડી ચુક્યું છે જે હાલ જે સ્થાનિક છે તે હાલ સમૂહ સરખું કરી રહ્યા છે કારણ કે રસોડાની અંદર પણ વેર વિખેર જોઈ શકાય છે જે પ્રકારે વરસાદી તારાજીના દ્રશ્યો છે તે અહીં સામે આવ્યા છે ઘરની અંદર જે રસોડામાં માલસામાન રાખ્યો હોય ત્યાં પણ નીચે કાદવ કીચડ અહીં જોવા મળી રહ્યું છે સ્થાનિકોને વારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જે પ્રકારે વરસાદ છે તે હવે આફતનો વરસાદ પડ્યો છે શું કહેશો દ્વારકામાં કેવી પરિસ્થિતિ ક્યારથી વરસાદ હતો અને અત્યારે ઘરની અંદર શું છે ભારે વરસાદ બહુ આપણે ફ્રીજ ને બધું પાણીમાં ડૂબી ગયા સોફા બોફા બધું ડૂબી ગયું છે અને બહુ નુકસાન આવી છે

દ્રશ્ય દેખાડવા માંગીશ જે હોટલો છે તે હોટલ ની બહાર સહયોગી દીપક ને કહીશ કે અહી દ્રશ્ય દેખાડે જે ટુ વ્હીલર પડ્યું છે એ પણ અહીં પાણીમાં ડૂબી રહ્યું છે અહીં હોટલ ની અંદર જવાનો પ્રયત્ન કરીશું હોટલ ની અંદર પણ હાલ જે પ્રકારે જોઈ રહ્યા છો પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ફર્નિચર છે તે પણ અહીં પાણીની અંદર છે તે જોવા મળી રહ્યું છે કેવી તકલીફ છે કારણ કે જે વરસાદ છે તે વરસાદ ક્યાંક ને ક્યાંક આફત નો વરસાદ હોટલોમાં કેવી તકલીફ આ કાચ ને બધું તૂટી સોફા ને પાણી માં ડૂબી ગયા ને બધું નુકસાની આવી ગઈ બધી બધી જ નુકસાની આવી છે અહીં જે હોટલ ની પરિસ્થિતિ છે તે જોઈ શકાય છે જે પ્રકારે બાઇક પણ જોઈ શકાય છે અન્ય હોટલો છે તે હોટલો માં પણ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે હોટલ ની બહાર નીકળતા જ ગોઠણ સમા પાણી માંથી પસાર થવું પડે છે એની બાજુ ની જે હોટલ છે એ હોટલ માં પણ જવાનો પ્રયત્ન કરીશું કારણ કે અહીં પણ તારાજી છે તે જોવા મળી છે ગ્રાઉન્ડ ઝીરો ઉપર કયા પ્રકારની પરિસ્થિતિ છે તેનો ટાગ મેળવા માટે ન્યૂઝ 18 પહોંચ્યું છે અહીં જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છે હાલ સોફા છે તે સોફા પણ અહીં હાલ જે प्रकारे જોઈ શકાય પાણીમાં જ થઈ ગયા છે શું કેસો કેવી તકલીફ છે અત્યારે દુકાનની અંદર ની અંદર કયા પ્રકારની પરિસ્થિતિ અત્યારે સોફા બોફા બધું ડૂબી ગયું છે કાઉન્ટર તૂટી ગયું સોફા તૂટી ગયા કાચ ફૂટી ગયું એ કે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો હાલ સોફાઓ છે તે સોફાઓ પાણીમાં તૂટી ગયા છે જે પ્રકારનું ફર્નિચર છે તે ફર્નિચર વેર વેરવિખેર જોઈ શકાય છે વરસાદને લઈને જે પ્રકારે તારાજીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે યાત્રાધામ દ્વારકામાં સૌથી વધુ યાત્રિકો આવતા હોય છે દેશ વિદેશમાંથી આવતા યાત્રિકો માટે અહીં જે રેસ્ટોરન્ટ બનાવવામાં આવે છે રેસ્ટોરન્ટના બહારના કાચ છે તે પણ પાણીના પ્રવાહના કારણે તૂટી ગયેલા જોવા મળી રહ્યા છે ત્યારે યાત્રાધામ દ્વારકાની હોટલોમાં પણ વરસાદને લઈને ખૂબ નુકસાની છે તે જોવા મળી રહી છે ને ની અંદર પાણી ઘૂસવાને કારણે ક્યાંક ને ક્યાંક જનજીવન ઉપર અસર જોવા મળી રહી છે તો સાથે સાથે ધંધા રોજગાર સાથે સંકળાયેલા જે રેસ્ટોરન્ટ ચાલકો છે એમને પણ આ વરસાદનો માર છે તે ક્યાંક ને ક્યાંક પડ્યો છે કેમેરામેન દીપક જોશીની સાથે કિંજલ કરસરિયા ન્યુઝિન ગુજરાતી જામનગર